વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ ભણ્યા હતા સદિશ v બરાબર સદિશ r ક્રોસ સદિશ ઓમેગા જ્યાં સદિશ ઓમેગા એ કોણીય વેગ છે સદિશ v એ રેખીય વેગ છે અને સદિશ r એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે બરાબર છે એટલે સદિશ v બરાબર સદિશ r ક્રોસ સદિશ ઓમેગા એ કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ છે આ સંબંધ ઉપરથી આપણે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે પહેલી બાબત કઈ છે તો કે જો દ્રઢ પદાર્થનું પરિભ્રમણ એ સ્થિર અક્ષને અનુલક્ષીને થતું હોય તો કોણીય વેગની દિશા સમયની સાથે બદલાતી નથી પરંતુ મૂલ્ય એ સમયની સાથે બદલાય છે બીજું જો પરિભ્રમણ અક્ષ સ્થિર ન હોય તો કોણીય વેગની દિશા છે એ સમયની સાથે બદલાય છે એટલે અક્ષ સ્થિર હોય પરિભ્રમણ દરમિયાન તો કોણીય વેગની દિશા સમયની સાથે બદલાતી નથી પરંતુ જો અક્ષ સ્થિર ન હોય તો કોણીય વેગની દિશા સમયની સાથે બદલાય છે આ બંને સ્વરૂપ ઉપરથી આપણે એક વ્યાપક સ્વરૂપ એવું લખી શકીએ કે દ્રઢ પદાર્થના પરિભ્રમણ દરમિયાન કોણીય વેગની દિશા અને મૂલ્ય બંનેમાં સમયની સાથે ફેરફાર થાય છે બરાબર છે ત્યાર પછી આપણે કોણીય પ્રવેગ એની વ્યાખ્યા ભણ્યા હતા કોણીય પ્રવેગની વ્યાખ્યા શું થાય તો કે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને કોણીય પ્રવેગ મળે કોણીય પ્રવેગ એને સંકેતમાં આલ્ફા વડે દર્શાવાય તો આલ્ફા બરાબર ડી ઓમેગાના છેદમાં ડીટી ડી ઓમેગા એટલે કોણીય વેગ છેદમાં ડીટી એનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ આપણને શું આપે કોણીય પ્રવેગ એવી જ રીતે કોણીય સ્થાનાંતર એનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એટલે કે બે વખત વિકલન આપણને શું આપે છે કોણીય પ્રવેગ આપે છે એટલે આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટાના છેદમાં ડીટી સ્ક્વેર પણ લખી શકાય કોણીય પ્રવેગ સદિશ રાશિ છે તેની દિશા શોધવા માટે આપણે જમણા હાથના સ્ક્રુના નિયમનો ઉપયોગ કરી શકીએ કોણીય પ્રવેગ એનો એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે અને એનું પારિમાણિક સૂત્ર m0l0t-2 છે બરાબર છે આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ત્યાર પછી આજે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાના છીએ અને એનું નામ છે ટોર્ક અને કોણીય વેગમાન આ ટોપિક ધોરણ 12 માં ખૂબ જ ઉપયોગી છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વ્યવસ્થિત ધ્યાન દઈને ભણવાનું છે બરાબર ખરેખર આ ટોપિક છે બે વિભાગમાં વહેંચાયેલો છે પહેલો વિભાગ છે ટોર્ક અને બીજો વિભાગ છે કોણીય વેગમાન બંને થિયરી આપણે અલગ અલગ ભણવાની છે બરાબર તો પહેલા આપણે ભણીએ ટોર્ક આ ટોર્ક છે એ ઇંગ્લિશ નામ છે ઇંગ્લિશ શબ્દ છે એનું ગુજરાતી થાય બળની ચાક માત્રા બરાબર છે ટોર્ક એટલે શું થાય બળની ચાક માત્રા રેખીય ગતિ માટે બળ એ શા માટે જરૂરી છે એ આપણને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ છે એ રેખીય ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવવા માટે અને જો પદાર્થ ગતિમાં હોય તો એના વેગમાં ફેરફાર કરવા માટે આપણે બળની જરૂર પડે એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે બળ લગાડવું પડે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે પણ આપણે બળની જરૂર પડે પણ ક્યારે કે જ્યારે પદાર્થ છે એ રેખીય ગતિ કરતો હોય ત્યારે બરાબર છે પરંતુ જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો ચાક ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે આપણે બળની ચાક માત્રા એટલે કે ટોર્કની જરૂર પડે ચાક ગતિ કરતો પદાર્થ એના વેગમાં ફેરફાર કરો એનો વેગ વધારવો છે કે વેગ ઘટાડવો છે તો એના માટે આપણે એના ઉપર ટોર્ક લગાડવું પડે એટલે કે બળની ચાક માત્રાની જરૂર પડે બરાબર છે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક એટલે કે બળની ચાક માત્રા ભજવે છે બરાબર છે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે એટલે રેખીય ગતિમાં આપણે બળની જરૂર પડે એવી જ રીતે ચાક ગતિમાં આપણે ટોર્ક એટલે કે બળની ચાક માત્રાની જરૂર પડશે બરાબર છે હવે
ટોર્ક એની વ્યાખ્યા આપવા માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x y અને z કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે. એમાં મેં કોઈ એક કણ p ધ્યાનમાં લીધો છે, બરાબર છે? x y z કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં કોઈ એક કણ p ધ્યાનમાં લીધેલો છે. ઉગમ બિંદુ o થી કણ p એનો જે સ્થાન સદિશ છે એને હું r કહું છું. ઉગમ બિંદુ o થી કણ p નો સ્થાન સદિશ કેટલો છે? r છે. આટલી વસ્તુ ક્લિયર? હવે આ જે કણ p છે એના ઉપર એક બળ લાગે છે. કણ p ઉપર લાગતું બળ હું આ રીતે દર્શાવું, બરાબર, જેને હું સદિશ f વડે દર્શાવું છું. x y z કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં આપણે કણ p ધ્યાનમાં લીધો છે. ઉગમ બિંદુ o થી કણ p એનો સ્થાન સ્થાન સદિશ r વડે દર્શાવેલ છે. આ કણ p ઉપર એક બળ લાગે છે જેને મેં સદિશ f વડે દર્શાવેલ છે. ક્લિયર? હવે આ સદિશ r છે એને હું આ રીતે લંબાવું છું, બરાબર. તો સદિશ f અને સદિશ r એના વચ્ચેનો જે ખૂણો છે એને હું થીટા કહું. આ કયો છે? સદિશ r. આ એના ઉપર લાગતું બળ કણ p ઉપર, બરાબર. તો f અને r વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા થાય. હવે આ જે બળ છે એને આમ નીચેની તરફ લંબાવું છું. બળ f એને આવી રીતે નીચેની તરફ લંબાવું છું અને ઉગમ બિંદુ o માંથી એક રેખા દોરું છું. ઉગમ બિંદુ o માંથી દોરેલી રેખા અને આ બળ f એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બનશે? 90. બંને એકબીજાને કેવા છે? લંબ. હકીકતમાં આ જે બળ f છે એને બળની કાર્ય રેખા કહેવાય. શું કહેવાય? બળની કાર્ય રેખા, બરાબર છે? બળની કાર્ય રેખા આ જે છે એ બળની કાર્ય રેખા છે અને ઉગમ બિંદુ o માંથી દોરેલી આ રેખા એ બળની કાર્ય રેખાને લંબ છે. એટલે કે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. હવે આ જે સદિશ r છે એના આપણને બે ઘટક મળે. એક તો બળની કાર્ય રેખા એને સમાંતર ઘટક અને બળની કાર્ય રેખાને લંબ ઘટક. બળની જે કાર્ય રેખા છે એને સમાંતર ઘટક એ આપણને r સમાંતર મળશે અને એનો લંબ ઘટક એ આપણને r લંબ મળશે, બરાબર. એટલે સ્થાન સદિશ r ના બે ઘટકો, એક બળની કાર્ય રેખાને સમાંતર એટલે r સમાંતર અને આ બળની કાર્ય રેખા એને લંબ ઘટક એટલે r લંબ, બરાબર. આટલી વસ્તુ ક્લિયર? હવે આ ખૂણો થીટા છે તો આ ખૂણો કેટલો થાય? થીટા, કારણ કે બંને અભિગુણ છે એટલે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય. આટલું કામ આકૃતિનું છે. આકૃતિનું કામ પૂરું. હવે આપણે એનું વર્ણન કરી લઈએ. ચલો, આપણે શું કહેલું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ P નો ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ OP બરાબર સદિશ r છે, બરાબર. આ કણ p છે એનો ઉગમ બિંદુ o થી સ્થાન સદિશ r છે એટલે op બરાબર સદિશ r, બરાબર. કણ p પર લાગતું બળ સદિશ f છે તથા સદિશ f અને સદિશ r વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ f અને સદિશ r એના વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે, બરાબર. આ આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે આકૃતિ ઉપરથી હું ટોર્કની વ્યાખ્યા આપું છું. જોજો કઈ રીતે ટોર્કની વ્યાખ્યા આપે છે. સદિશ r અને સદિશ f એના સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય, બરાબર. સિમ્પલ વ્યાખ્યા છે. સદિશ r અને સદિશ f બંને વચ્ચેનો સદિશ ગુણાકાર આપણને શું આપે છે? ટોર્ક, એટલે કે બળની ચાક માત્રા. સદિશ r અને સદિશ f ના
सदिश गुणाकार ने टॉर्क कहे छे, टॉर्क એટલે બળની ચાકમાત્રા કહે છે, જેને સંકેતમાં ટો અને વંચાય છે ટાઉ વડે દર્શાવાય છે. ટોર્ક જે છે એનો સંકેત આવી રીતે રાખવો. હા, આજે જે આપણે કરીએ છીએ, જેમાં આપણે પાકડું ડાબી બાજુ વાળીએ છીએ એની જગ્યાએ ટોમાં પાકડું જમણી બાજુ વાળવાનું, બરાબર. અને વંચાય શું? ટાઉ, બરાબર છે. આ ટાઉ શું છે? ટોર્ક નો સંકેત છે, બરાબર છે. એટલે સંકેતમાં ટોર્ક એને ટાઉ વડે દર્શાવાય, જેનો સિમ્બોલ છે આ રીતે ઊંધો છે, બરાબર. ભૂલે ચૂકે જે નથી કરી નાખવાનું, જેનું પાકડું ડાબી બાજુ હોય પછી ટાઉ નું પાકડું જમણી બાજુ કરવાનું, બરાબર. એટલે સંકેતમાં ટોર્ક ને આવી રીતે દર્શાવે. તો હવે આપણે ટોર્ક નું સૂત્ર આવી રીતે લખી શકીએ, ટોર્ક ટાઉ બરાબર સદિશ આર ક્રોસ સદિશ એ, બરાબર. ટોર્ક શું છે? તો કે બે સદિશોનો સદિશ ગુણાકાર છે. બે સદિશ કયા કયા? સદિશ આર અને સદિશ એફ. આર એટલે સ્થાન સદિશ અને એફ એટલે બળ, બરાબર. સ્થાન સદિશ અને બળનો સદિશ ગુણાકાર આપણને ટોર્ક આપે છે. હવે આપણે સદિશ ગુણાકારના નિયમો તો ભણેલા છીએ, બરાબર છે. આ આપણે સદિશ સ્વરૂપ મળે અને મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. ટોર્કનું મૂલ્ય તો બરાબર, મૂલ્ય લખો એટલે સદિશ નિશાની દૂર થઈ જાય, તો બરાબર આર એફ સાઈન થીટા, બરાબર. આ આપણે સદિશ ગુણાકારની અંદર ભણી ગયા છીએ કે બે સદિશોનો સદિશ ગુણાકાર હોય અને એનું તમારે મૂલ્ય લખવું હોય તો આર એફ સાઈન થીટા લખાય. અદિશ ગુણાકાર હોય તો આપણે કોસ થીટા લખીએ, પણ અહીંયા સદિશ ગુણાકાર છે એટલે શું લખવાનું? સાઈન થીટા. જ્યાં માનાંકમાં સદિશ આર બરાબર આર અને માનાંકમાં સદિશ એફ બરાબર શું થાય? એફ. તથા સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. આ આર અને એફ બંને વચ્ચેનો ખૂણો કેટલો? થીટા છે, બરાબર. એ પણ આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા છે, ક્લિયર. તો આપણને આ સૂત્ર મળ્યું, ટો બરાબર આર એફ સાઈન થીટા. હવે આ ટો બરાબર આર એફ સાઈન થીટા મળ્યું છે સૂત્ર આપણે, એને હું બે રીતે લખી શકું. કઈ કઈ રીતે? જુઓ, ટો બરાબર આર એફ સાઈન થીટા, પેલી આ રીત કે ટોર્ક ટો બરાબર એફ છે એને હું અલગ રાખું છું અને આર સાઈન થીટા એને ભેગું લખું છું. એક આ રીત થઈ, ગુણાકાર છે એટલે ગમે રીતે લખી શકીએ આપણે, એફ અલગ રાખ્યું અને આર સાઈન થીટા ને ભેગું રાખ્યું. અથવા ટોર્ક ટો બરાબર હવે આર ને અલગ રાખો અને એફ સાઈન થીટા ભેગું લખો, તો આ આર એમ નું રાખ્યું અને એફ સાઈન થીટા, બરાબર છે. આમ બે રીતે આપણે આ સૂત્રને લખી શકીએ. હવે આની અંદર આપણે આગળ વધીએ, આર સાઈન થીટા, એમાં જે સાઈન થીટા છે એના બરાબર શું લખાય? પરંતુ સાઈન થીટા બરાબર આર ખૂણો કયો છે? થીટા. અહીંયા હું સાઈન લગાડું તો સાઈન થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ આર લંબ છે અને છેદમાં કર્ણ એટલે આર છે, તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે આર લંબ છેદમાં કર્ણ એટલે આર થાય, ખ્યાલ આવે. આ સૂત્રમાં સાઈન થીટા એના બરાબર આપણે સામેની બાજુ છેદમાં કર્ણ, કારણ કે આર થીટા છે ત્યાં હું સાઈન થીટા લગાડું તો આ સામેની બાજુ થાય આર લંબ અને આ કર્ણ થાય આર, તો આર લંબના છેદમાં આર. આ કિંમત હું આ સૂત્રની અંદર મૂકી દઉં તો ટો બરાબર એફ એમ નું રહેવા દો, આર સાઈન થીટામાં આર એમ નું, સાઈન થીટાની જગ્યાએ શું લખાય? આર લંબના છેદમાં આર, તો આર આર ઉપર નીચેથી કેન્સલ આઉટ, તો ટો બરાબર શું મળે છે મને? એફ આર લંબ. આ સૂત્ર એક મળ્યું મને,
તો બરાબર f r લ હવે આ સૂત્ર ઉપરથી હું ટોર્ક ની વ્યાખ્યા કઈ રીતે લખું છું જુઓ આ જે તો બરાબર f r લંબ છે એના ઉપરથી પણ આપણે ટોર્ક ની વ્યાખ્યા લખી શકીએ આને શું લખાય ટોર્ક ટો એટલે ટોર્ક એના બરાબર f એટલે શું છે બળ છે f એટલે બળ અને r લંબ આ જે r લંબ છે એ શું છે તો કે આ બળ ની કાર્યરેખા બળ ની કાર્યરેખા નું ઉગમ બિંદુ o થી લંબ અંતર એટલે r લંબ બરાબર એટલે r લંબ ની જગ્યાએ હું આવું લખું છું કે બળ ની કાર્યરેખા નું ઉગમ બિંદુ થી લંબ અંતર બરાબર તો આ રીતે આપણે ટોર્ક ની વ્યાખ્યા મળે કે ટોર્ક બરાબર f એટલે બળ અને r લંબ એટલે આ જે બળ ની કાર્યરેખા છે એનું ઉગમ બિંદુ થી લંબ અંતર એટલે કે બળ ની કાર્યરેખા નું ઉગમ બિંદુ થી લંબ અંતર બરાબર તો આ કઈ વસ્તુ ખબર પડી હવે એવી જ રીતે આ બીજી જે સ્વરૂપ છે ટો બરાબર r f sin θ એને હું આમ લખું તો એમ ન લેવું r પછી f sin θ એટલે હું આને f લંબ લખી શકું કારણ કે જો અહીંયા r sin θ એટલે મેં શું લખ્યું r લંબ આ r sin θ એટલે r લંબ તો એવી જ રીતે f sin θ એટલે શું લખાય f લંબ લખાય તો ટો એટલે શું થાય ટોર્ક બરાબર r એટલે સ્થાન સદિશ હવે અહીંયા ગુણાકારમાં છે એટલે નીચે લખું છું આ પદ આમ કન્ટિન્યુ છે અથવા તો આને આમ કરી નાખીએ આ આપણી z અક્ષ છે બરાબર છે હવે ટોર્ક એટલે ટો એટલે ટોર્ક આ બરાબર એમ નમ r એટલે સ્થાન સદિશ f લંબ એટલે શું થાય તો કે બળનો સ્થાન સદિશને લંબ ઘટક f લંબ એટલે આ જે બળ છે એનો સ્થાન સદિશને લંબ ઘટક બરાબર છે f લંબ એટલે બળનો સ્થાન સદિશને લંબ ઘટક તો ટોર્ક બરાબર સ્થાન સદિશ અને f લંબ એટલે બળનો સ્થાન સદિશને લંબ ઘટક બરાબર છે તો આ સૂત્ર ઉપરથી આપણે આ વાક્ય લખી શકીએ અને ટો બરાબર r f લંબ એના ઉપરથી આ વ્યાખ્યા લખી શકીએ એટલે આપણને ટોટલ 3 વ્યાખ્યા મળે કેટલી વ્યાખ્યા મળે 3 વ્યાખ્યા પહેલી વ્યાખ્યા શું કીધી તો કે સદિશ r અને સદિશ f ના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે બીજું ટોર્ક બરાબર બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર અને ત્રીજું ટોર્ક બરાબર સ્થાન સદિશ ગુણ્યા બળનો સ્થાન સદિશને લંબ ઘટક આ વાત અહીંયા ટોર્કની પૂરી થાય છે બરાબર હવે ટોર્ક માટે આપણે ટોટલ 6 બાબતો ધ્યાનમાં રાખવાની છે કેટલી બાબતો 6 એમાં પહેલી બાબત કઈ છે તો કે ટોર્ક શૂન્ય ક્યારે થાય ટોર્ક શૂન્ય ક્યારે થાય તો ટોર્ક શૂન્ય છે એ ત્રણ રીતે થઈ શકે પહેલું એક તો r બરાબર 0 હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય બીજું f એટલે બળ શૂન્ય હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય અને ત્રીજું આ થીટા એ 0 હોય અથવા તો થીટા 180 ડિગ્રી હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય બરાબર એટલે ટોર્ક ની બાબતમાં પહેલું વાક્ય આપણે યાદ રાખીશું કે જો r બરાબર 0 f બરાબર 0 તથા થીટા બરાબર 0 ડિગ્રી અથવા થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય બરાબર છે હવે આ ત્રણેય કિંમત આપણે આ ટોર્કના સૂત્રમાં મૂકી જોઈએ જો ટોર્ક ટો બરાબર r f sin θ હવે અહીંયા તમે r 0 મૂકો તો 0 ની સાથે ગમે એ પદ ગુણાકારમાં હોય ટોર્ક 0 થાય પછી f બરાબર 0 મૂકો તો અહીંયા f બરાબર 0 મૂકો તો પણ આખું પદ 0 એટલે ટોર્ક 0 અથવા તો θ બરાબર 0 મૂકો તો sin 0 એટલે 0 અને sin 180 એટલે પણ 0 તો θ ની જગ્યાએ તમે 0 મૂકો કે 180 મૂકો શું થવાનું છે ટોર્કનું મૂલ્ય શૂન્ય થાય હવે r બરાબર 0 એનો મતલબ શું
r बराबर 0 એનો મતલબ એવો કે કણ છે ઉગમ બિંદુ ઉપર છે બરાબર છે કણ ક્યાં છે ઉગમ બિંદુ ઉપર જો કણ ઉગમ બિંદુ ઉપર હોય તો ટોર્ક શૂન્ય થાય f બરાબર 0 એટલે શું તો કે કણ ઉપર લાગતું બળ શૂન્ય છે જો કણ ઉપર લાગતું બળ શૂન્ય હોય ત્યારે પણ ટોર્ક શૂન્ય થાય અને થીટા બરાબર 0 થીટા બરાબર 0 એનો મતલબ શું તો કે સદિશ r અને સદિશ f બંને એક જ દિશામાં છે સદિશ r અને સદિશ f બંને એક જ દિશામાં હોય ત્યારે ટોર્ક શૂન્ય થાય અને થીટા બરાબર 180 ડિગ્રી એનો મતલબ શું થાય તો કે સદિશ f અને સદિશ r બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જ્યારે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પણ ટોર્ક શૂન્ય થાય બરાબર એટલે આ પહેલું વાક્ય યાદ રાખીશું કે જો r બરાબર 0 f બરાબર 0 તથા થીટા બરાબર 0 અથવા તો થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે ટોર્ક કેવું થાય શૂન્ય થાય નંબર 2 जो f बराबर 0 तथा बल की कार्य रेखा उगम बिंदु माथी उगम बिंदु माथी पसार थती होय ત્યારે ટોર્ક શૂન્ય થાય આથી ટોર્કની વ્યાખ્યા આપતી વખતે ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે સમજે જો કણ ઉપર લાગતું બળ શૂન્ય હોય અથવા આ જે બળની કાર્યરેખા છે એ બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્ક શૂન્ય થાય માટે ટોર્કની વ્યાખ્યા આપતી વખતે આપણે ઉગમ બિંદુ આ શબ્દનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે એટલે બીજી વ્યાખ્યા ખબર પડી સોરી બીજું વાક્ય ખબર પડ્યું કે બળ કણ પર લાગતું બળ શૂન્ય હોય અથવા તો આ જે બળની કાર્યરેખા છે એ આ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે ટોર્ક છે એ શૂન્ય થાય માટે ટોર્કની વ્યાખ્યામાં ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે બરાબર ત્યાર પછી નંબર 3 ત્રીજા નંબરનું વાક્ય જોઈએ ટોર્ક સદિશ રાશિ છે ટોર્ક કેવી રાશિ છે સદિશ રાશિ છે કારણ કે r અને f બંને સદિશ રાશિ છે તો એના ઉપરથી આપણને ટોર્ક કેવી રાશિ મળે સદિશ રાશિ મળે જેની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી મેળવી શકાય બરાબર ટોર્ક સદિશ રાશિ છે એની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી મેળવી શકાય આ ત્રીજું વાક્ય છે જો અહીં આપણે ટોર્કની દિશા મેળવવી હોય તો આપણે r થી f તરફ આંગળીઓ ફેરવવાની r બાજુ આંગળીઓ રાખવાની બરાબર આપણા જમણા હાથની આંગળીઓ છે એ r બાજુ રાખો r થી f તરફ મુઠ્ઠી વાળો r થી f તરફ મુઠ્ઠી વાળો આપણો અંગૂઠો બળના સંતાનને લંબ બહાર આવતી દિશામાં બરાબર r થી f તરફ આપણે અંગૂઠી વાળીએ તો આપણો અંગૂઠો છે એ બળના સંતાનને લંબ બહાર આવતી દિશામાં છે એનો મતલબ એવો કે ટોર્કની દિશા બળના સંતાનને લંબ બહાર આવતી દિશામાં છે અથવા તો જમણા હાથના સ્ક્રુના નિયમનો ઉપયોગ કરો તો અહીંયા તમે જમણા હાથનો સ્ક્રુ ગોઠવી દો પછી r થી f તરફ એટલે કે આ રીતે આમ સ્ક્રુને ફેરવો બરાબર એટલે સ્ક્રુ છે એ ખુલે એટલે બહારની સાઈડ આવે એટલે જે દિશામાં સ્ક્રુ આગળ વધે એ દિશામાં ટોર્કની દિશા થાય બરાબર એટલે ટોર્ક સદિશ રાશિ છે જેની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી મેળવી શકાય ત્રીજું વાક્ય થયું નંબર 4 ટોર્ક એ બે સદિશોનો સદિશ ગુણાકાર છે તેથી સદિશના
બધા ગુણધર્મો ટોર્કને લાગુ પડે છે બરાબર ટોર્ક એ બે સદિશોનો કેવો ગુણાકાર છે સદિશ ગુણાકાર છે તો સદિશ ગુણાકારના તમામ ગુણધર્મો એ ટોર્કને લાગુ પડે બરાબર આ ચોથું વાક્ય ત્યાર પછી નંબર 5 ટોર્કનો એકમ ટોર્કનો એકમ ચાલો હવે ટોર્કનો એકમ આપણે જોઈ લઈએ તો ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્કનો એકમ શું છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ છે કઈ રીતે ન્યૂટન ઇન્ટુ મીટર આવ્યો તો ટોર્કની વ્યાખ્યા જો r ઇન્ટુ f f એટલે બળનો એકમ શું થાય ન્યૂટન અને r એટલે શું થાય અંતર બરાબર અને એનો એકમ શું થાય મીટર તેથી ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ ઇન્ટુ સેકન્ડ તેનું પારિમાણિક સૂત્ર તેનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે m0 સોરી m1 l2 t - 2 છે ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ ઇન્ટુ સેકન્ડ છે તેનું પારિમાણિક સૂત્ર શું થાય m1 l2 t - 2 બરાબર અને છેલ્લો વાક્ય ટોર્કના મૂલ્યનો આધાર નંબર 6 ટોર્કના મૂલ્યનો આધાર સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ ની પસંદગી પર રહેલો છે આ ટોર્ક છે એના મૂલ્યનો આધાર કોના ઉપર છે તો કે ઉગમ બિંદુની પસંદગી ઉપર ઉગમ બિંદુ તમે કઈ રીતે પસંદ કરો છો એના ઉપર ટોર્કના મૂલ્યનો આધાર છે બરાબર છે તો અહીંયા આ ટોર્કની તમામ બાબતો પૂરી થાય છે ટોર્કની વ્યાખ્યા બરાબર છે એના ઉપરથી એના બે સૂત્રોને આધારે ટોર્કની વ્યાખ્યા અને ટોર્કની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવી 6 બાબતો બરાબર છે આ 6 બાબતો વ્યવસ્થિત લખી આખો પ્રશ્ન વ્યવસ્થિત લખી અને જોઈ લો બરાબર ત્યાર પછી આપણે કોણીય વેગમાન એના વિશે જોઈએ કોણીય વેગમાન બેઠી આના જેવી જ થિયરી છે તમામ વસ્તુ આની આ જ આવે છે અમુક સિમ્બોલ બદલાય છે બરાબર છે એટલે જો આ થિયરી વ્યવસ્થિત તમે ધ્યાન દઈને સમજાયા છો તો કોણીય વેગમાન છે ફટાફટ સમજાઈ જશે બરાબર સેમ ટુ સેમ આના જેવી થિયરી અમુક સિમ્બોલ આપણે બદલવાના છે બરાબર તો વ્યવસ્થિત આ લખી નાખો ત્યાર પછી આપણે કોણીય વેગમાન વિશે ભણીએ હવે આપણે કોણીય વેગમાન વિશે સમજીએ રેખીય વેગમાન એ તમને ખબર છે રેખીય વેગમાન કોને કહેવાય તો કે કણનું દળ અને તેના વેગના ગુણાકારને રેખીય વેગમાન કહેવાય ટૂંકમાં p બરાબર mv બરાબર છે દળ ગુણ્યા વેગ એટલે શું થાય વેગમાન હવે રેખીય ગતિમાં વેગમાન જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે બરાબર એટલે રેખીય ગતિમાં વેગમાન અને ચાક ગતિમાં કોણીય વેગમાન એટલે આપણે પહેલું વાક્ય લખીએ કે રેખીય ગતિમાં વેગમાન જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાં ભજવે છે બરાબર છે રેખીય ગતિમાં વેગમાન જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે બરાબર છે રેખીય વેગમાન એને આપણે p વડે દર્શાવીએ છીએ p બરાબર mv એવી જ રીતે કોણીય વેગમાન એને આપણે સ્મોલ n વડે દર્શાવશું બરાબર કોઈ એક કણની વાત કરતા હોય તો કોઈ એક કણનું કોણીય વેગમાન સ્મોલ l અને જો કણના તંત્રની વાત કરતા હોય તો કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન એ કેપિટલ
L વડે દર્શાવે આટલો ફરક છે અહીંયા આપણે કોઈ એક કણની વાત કરવાના છીએ એટલે એનું કોણીય વેગમાન L પણ એક કણની જગ્યાએ જો કણોનું બનેલું તંત્ર એના કોણીય વેગમાનની વાત કરતા હોય તો આપણે કેપિટલ L દર્શાવે બરાબર હવે આપણે કોણીય વેગની વ્યાખ્યા આપવી છે તો કોણીય વેગની વ્યાખ્યા આપવા માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈએ આકૃતિ બહુ જ સિમ્પલ છે શું છે આકૃતિમાં તો કે x y z યામાક્ષ પદ્ધતિમાં આપણે m દળનો q કણ ધ્યાનમાં લીધેલો છે આ જે કણ ધ્યાનમાં લીધેલો છે q એનું દળ સ્મોલ m છે બરાબર x y z કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં m દળનો કણ q ધ્યાનમાં લીધેલો છે આ m દળના કણ q એનો ઉગમ બિંદુથી જે સ્થાન સદિશ છે એ કેટલો છે સદિશ r બરાબર છે ઉગમ બિંદુથી કણ q એનો સ્થાન સદિશ સદિશ oq બરાબર સદિશ r બરાબર હવે આ જે m દળનો કણ q છે એનો રેખીય વેગ એને હું સદિશ v વડે દર્શાવું બરાબર આ જે કણ q છે એનો રેખીય વેગ કેટલો છે સદિશ v હવે રેખીય વેગ સદિશ v કણનું દળ છે સ્મોલ m છે તો m ગુણ્યા v આપણને શું આપે વેગમાન આપે એથી હું અહીંયા v છે એની જગ્યાએ શું લખીશ સદિશ p બરાબર m સદિશ v કારણ કે m તો દળ છે સદિશ નથી દળ કેવી રાશિ છે અદિશ રાશિ છે બરાબર એટલે આ જે m દળનો q કણ છે એનો રેખીય વેગ કેટલો સદિશ v દળ m તો એનું વેગમાન કેટલું થાય p બરાબર mv બરાબર છે હવે હું શું કરું છું તો કે આ જે સ્થાન સદિશ છે એની રેખા એને આ રીતે આમ પાછળની તરફ લંબાવું છું વ્યવસ્થિત આકૃતિ દોરવાની બરાબર આ આપણો સ્થાન સદિશ r છે r અને સદિશ p એના વચ્ચેનો આ જે ખૂણો છે એ કેટલો થાય થીટા થાય બરાબર સદિશ r અને સદિશ p એના વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા હવે આ જે વેગમાનની રેખા છે એને આવી રીતે હું પાછળની તરફ લંબાવું છું જે પ્રક્રિયા આપણે આની આગળની થિયરીમાં કરી એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે બરાબર હવે ઉગમ બિંદુ O માંથી એક રેખા દોરું આ ઉગમ બિંદુ O માંથી દોરેલી રેખા એ વેગમાનની રેખાને કેવી રીતે હશે લંબ હશે એટલે તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી હવે આપણને સ્થાન સદિશ R એના બે ઘટકો મળશે પહેલો ઘટક વેગમાનને સમાંતર ઘટક એટલે કેવો મળશે આપણને r સમાંતર અને બીજો ઘટક આ જે વેગમાન છે એને લંબ ઘટક એટલે r લંબ તેથી આપણને સ્થાન સદિશ r એના બે ઘટકો મળ્યા એક r સમાંતર અને બીજો r લંબ હવે આ ખૂણો થીટા છે તો ફરીવાર આ ખૂણો કેટલો થાય થીટા જ થાય બરાબર છે બંને અભિકોણ થઈ ગયા એટલે આ ખૂણો થીટા તો આ ખૂણો પણ કેટલો થાય થીટા આકૃતિનું કામ પૂરું એનું વર્ણન આપણે લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળના કણ q નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ સદિશ OQ બરાબર સદિશ R છે બરાબર છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ M દળનો કણ Q છે એનો ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ OQ બરાબર સદિશ R છે બરાબર છે કણ પર અથવા તો કણનો રેખીય વેગ કેટલો છે સદિશ v છે તથા કણનું વેગમાન સદિશ p બરાબર mv છે આ થઈ ગયું આકૃતિનું વર્ણન સદિશ r અને સદિશ p વચ્ચેનો ખૂણો થીટા છે બરાબર આ સદિશ r અને સદિશ p વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે હવે આના ઉપરથી આપણે કોણીય વેગમાન
એની વ્યાખ્યા આપી છે વ્યાખ્યા એકદમ સિમ્પલ છે શું વ્યાખ્યા છે તો કે સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે જેને સંકેતમાં સ્મોલ l વડે દર્શાવાય બરાબર વ્યાખ્યા શું કીધી મે કે સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારને શું કહેવાય કોણીય વેગમાન કહે છે જેને સંકેતમાં સદિશ l વડે દર્શાવાય છે બરાબર અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં એ રાખવાની કે આ જે કણ આપણે m દળનો કણ q ધ્યાનમાં લીધો છે એ કોઈ દ્રઢ પદાર્થનો જ હોવો જરૂરી નથી તથા આ કણ છે ચાક ગતિ કરતો હોવો પણ જરૂરી નથી બરાબર છે કોઈ પણ પદાર્થનો આ કણ હોઈ શકે ને ગમે તેવા પ્રકારની ગતિ કરતો હોઈ શકે બરાબર છે એટલે સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે તેને સંકેતમાં સદિશ l વડે દર્શાવાય છે હવે આપણે આનું સૂત્ર લખવું હોય તો ઈઝી થઈ જાય ને ચાલો સદિશ l એટલે કોણીય વેગમાન એના બરાબર સદિશ r ક્રોસ સદિશ p અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું p ક્રોસ r નો થઈ જાય બરાબર ક્રમનો નિયમ છે એ સદિશ ગુણાકારમાં જળવાતો નથી બરાબર છે જો p ક્રોસ r લખશો તો આગળ માઇનસ નિશાની લખવી પડે એટલે ક્રમ છે એ જાળવી રાખવાનો સદિશ r ક્રોસ p જ લખવાનો બરાબર આ મળ્યો આપણને કોણીય વેગમાન હવે એનું મારે મૂલ્ય જોતું હોય તો કોણીય વેગમાનનું મૂલ્ય તો મૂલ્યમાંથી આપણે લખવું હોય તો સદિશ નિશાની દૂર થઈ જાય તો l બરાબર rp sin થીટા થાય જ્યાં માનાંકમાં સદિશ r બરાબર r અને માનાંકમાં સદિશ p બરાબર p તથા સદિશ r અને સદિશ p વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે બરાબર સદિશ r અને p વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે તો કોણીય વેગમાન એનું મૂલ્ય l બરાબર rp sin થીટા હવે આ l બરાબર rp sin થીટા આ જે સૂત્ર છે એને આપણે બે રીતે લખી શકીએ જેવી રીતે આગળની થિયરીમાં કર્યું હતું એવી જ રીતે આ l બરાબર rp sin થીટા સૂત્રને આપણે બે રીતે લખી શકીએ પહેલી રીત હું લખું છું કે કોણીય વેગમાન l બરાબર p છે એને અંદર રાખું છું ચલો એકલો અને બાજુમાં r sin થીટા લખું છું શું લખ્યું r sin થીટા અથવા બીજી રીતે આમ લખી શકાય અથવા કોણીય વેગમાન l બરાબર હવે આપણે શું કરીશું r ને એકલો રાખીશું અને કૌંસમાં શું લખીશું p sin થીટા p sin થીટા બરાબર છે હવે l બરાબર p r sin થીટા હવે અહીંયા જે sin થીટા છે એના બરાબર શું લખી શકાય પરંતુ sin થીટા બરાબર આ ખૂણો થીટા છે કે હું sin લગાડું તો sin થીટા બરાબર શું થાય કર્ણ અને એના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ આ ખૂણો થીટા છે અને અહીંયા હું sin લગાડું તો sin થીટા બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ તો sin થીટા બરાબર સામેની બાજુ કેટલી r લંબ છેદમાં કર્ણ એટલે r આ કિંમત આની અંદર મૂકી દઈએ તો l બરાબર p અને r એમ નામ રાખું છું sin થીટા ની જગ્યાએ r લંબ છેદમાં r લખું છું r r કેન્સલ આઉટ ચલો l બરાબર શું મળ્યું p r લંબ l બરાબર p r લંબ બરાબર તો આના ઉપરથી મારે કોણીય વેગમાન એની વ્યાખ્યા લખવી છે l એટલે શું થાય તો કે કોણીય વેગમાન l એટલે કોણીય વેગમાન બરાબર p નું મૂલ્ય કૌંસમાં શું આવશે p નું
એને ગુણ્યા આર ગમ આર ગમ શું છે તો કે વેગમાનનો ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર છે વેગમાનનું ઉગમ બિંદુથી શું થાય લંબ અંતર આ જે વેગમાન છે એનું ઉગમ બિંદુથી આપણે લંબ અંતર અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે સ્થાન સદિશનો લંબ ઘટક બરાબર સ્થાન સદિશનો લંબ ઘટક અને આગળના પ્રશ્નમાં આપણે શું લખ્યું હતું તમને યાદ હોય તો બળની કાર્ય રેખામાં ઉગમ બિંદુ O થી લંબ અંતર બરાબર અથવા તો સ્થાન સદિશનો લંબ ઘટક પણ લખી શકો એવી જ રીતે અહીંયા આપણે શું લખી શકીએ કે વેગમાનનો ઉગમ બિંદુ O થી લંબ ઘટક અથવા સોરી લંબ અંતર બરાબર અથવા તો આપણે શું લખી શકીએ સ્થાન સદિશનો લંબ ઘટક એટલે આ સૂત્ર જે મને મળ્યું છે L બરાબર P ઇન્ટુ R લંબ તો P એટલે તો P નું મૂલ્ય થાય P એટલે વેગમાન વેગમાનનું મૂલ્ય અને R લંબ એટલે સ્થાન સદિશનો લંબ ઘટક એક વ્યાખ્યા થઈ ગઈ એવી જ રીતે હવે અહીંયા આપણે કોણીય વેગમાન L બરાબર R એમ નામ લેવા દઈએ P sin θ એટલે શું લખાય P લંબ બરાબર R અને P લંબ કારણ કે અહીંયા R sin θ બરાબર મેં શું લખ્યું R લંબ તો આ P sin θ બરાબર શું લખી શકાય P લંબ બરાબર તો L એટલે કોણીય વેગમાન બરાબર R એટલે સ્થાન સદિશ R એટલે શું થાય સ્થાન સદિશ અને P લંબ એટલે વેગમાનનો સ્થાન સદિશને લંબ ઘટક વેગમાનનો સ્થાન સદિશને લંબ ઘટક બરાબર તો આ રીતે આપણે બે વ્યાખ્યા લખી શકીએ L બરાબર R P લંબ એના ઉપરથી લખી શકાય કોણીય વેગમાન બરાબર R એટલે સ્થાન સદિશ અને P લંબ એટલે વેગમાનનો સ્થાન સદિશને લંબ ઘટક એવી જ રીતે L બરાબર P R લંબ એના ઉપરથી શું લખી શકાય કોણીય વેગમાન P એટલે P નું મૂલ્ય અને R લંબ એટલે સ્થાન સદિશનો લંબ ઘટક બરાબર છે હવે જેવી રીતે આપણે ટોર્કના સ્વરૂપમાં અથવા તો ટોર્ક માટે 6 બાબતો યાદ રાખી હતી એવી જ રીતે અહીંયા કોણીય વેગમાનમાં પણ આપણે 6 બાબતો યાદ રાખવાની છે એમાંની પહેલી બાબત કે ભાઈ કોણીય વેગમાન છે શૂન્ય ક્યારે થાય તો કોણીય વેગમાન શૂન્ય ત્રણ રીતે થઈ શકે પહેલું તો કે R બરાબર 0 હોય ત્યારે કોણીય વેગમાન શૂન્ય થાય બીજું P બરાબર 0 હોય ત્યારે કોણીય વેગમાન શૂન્ય થાય અને ત્રીજું આ થીટા બરાબર 0 અથવા તો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પણ કોણીય વેગમાન કેવું થાય શૂન્ય થાય બરાબર એટલે પહેલું વાક્ય આપણે શું યાદ રાખીશું તો કે જો R બરાબર 0 P બરાબર 0 તથા થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે L બરાબર 0 થાય બરાબર છે L બરાબર 0 એટલે કે કોણીય વેગમાં 0 થાય હવે R બરાબર 0 આ સમીકરણની અંદર મૂકો R બરાબર 0 મૂકો તો આ પદ આખું 0 થઈ જાય એટલે કોણીય વેગમાન 0 ત્યાર પછી P બરાબર 0 તો P બરાબર 0 આની અંદર મૂકો તો આખું પદ 0 એટલે કોણીય વેગમાન 0 થીટા બરાબર 0 મૂકો તો થીટા બરાબર 0 મૂકો sin 0 એટલે 0 એટલે આખું પદ 0 એટલે કોણીય વેગમાન 0 થીટા બરાબર 180 ડિગ્રી મૂકો તો sin 180 એટલે 0 તો કોણીય વેગમાન 0 બરાબર છે આમ R બરાબર 0 એટલે કોણ જો ઉગમ બિંદુ પર હોય તો કોણીય વેગમાન 0 થાય P બરાબર 0 એટલે જો કણનું વેગમાન 0 હોય તો એનું કોણીય વેગમાન 0 થાય થીટા બરાબર 0 એટલે કે સ્થાન સદિશ અને વેગમાન બંને એક જ દિશામાં હોય ત્યારે કોણીય વેગમાન 0 થાય અને થીટા બરાબર 180 એટલે કોણીય વેગમાન અને સ્થાન સદિશ બંને એકબીજાની વિરુદ્ધ હોય બરાબર ત્યારે કોણીય વેગમાન કેટલું થાય 0 થાય ક્લિયર ત્યાર પછી નંબર 2 જો P બરાબર 0 તથા વેગમાનની દિશા રેખા આ વેગમાનની દિશા રેખા કહેવાય
અને આગળના પ્રશ્નમાં શું હતું બળની કાર્ય રેખા તો જો p બરાબર 0 તથા વેગમાનની દિશા રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે કોણીય વેગમાં કેવું મળે આપણને શૂન્ય મળે છે આથી કોણીય વેગમાનની વ્યાખ્યા આપતી વખતે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ નો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કોણીય વેગમાનની વ્યાખ્યા આપો ત્યારે ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કારણ કે p બરાબર 0 હોય અથવા તો આ જે વેગમાનની દિશા રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે કોણીય વેગમાન આપણને કેવું મળે શૂન્ય મળે બરાબર ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ કોણીય વેગમાન કેવી રાશિ છે સદિશ રાશિ છે કારણ કે વેગ સદિશ રાશિ છે તો કોણીય વેગમાન પણ કેવી રાશિ મળે સદિશ રાશિ મળે બરાબર જેની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી મેળવી શકાય બરાબર કોણીય વેગમાન સદિશ રાશિ છે જેની દિશા જમણા હાથના સ્ક્રુના નિયમની મદદથી મેળવી શકીએ સેમ ટુ સેમ આપણે બળની ચાક માત્રાની રીતે બરાબર જમણા હાથની જે આંગળીઓ છે એને આપણે આર ની દિશામાં ગોઠવી અને આર થી પી તરફ આપણે મુઠ્ઠી વાળીએ બરાબર તો આર થી પી તરફ તમે આંગળીઓને ફેરવો ત્યારે તમારો અંગૂઠો છે બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં રહે છે એટલે કોણીય વેગમાનની દિશા એ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં અથવા તો જમણા હાથના સ્ક્રુને આવી રીતે આમ ગોઠવો અને આર થી પી તરફ ફેરવો એટલે આટા ખુલશે આટા ખુલે એટલે સ્ક્રુ છે એ બહારની તરફ આવે તો એ કોણીય વેગમાનની દિશા થાય બરાબર આ ત્રીજો પોઈન્ટ ત્યાર પછી ચોથો પોઈન્ટ અહીંયા લખું છું કોણીય વેગમાન બે સદિશોનો સદિશ ગુણાકાર છે તેથી સદિશ ગુણાકારના બધા જ ગુણધર્મો કોણીય વેગમાનને લાગુ પડે છે બરાબર કોણીય વેગમાન આ બે સદિશોનો કેવો ગુણાકાર છે સદિશ ગુણાકાર છે તેથી સદિશ ગુણાકારના બધા જ ગુણધર્મો એ કોણીય વેગમાનને લાગુ પડે છે બરાબર ત્યાર પછી ચોથો પોઈન્ટ અહીંયા લખું છું સોરી પાંચમો પોઈન્ટ કોણીય વેગમાન એનો એકમ કોણીય વેગમાનનો એકમ ચલો કોણીય વેગમાનનો એકમ આપણે બનાવીએ આર એટલે શું થાય મીટર કારણ કે આર છે એ અંતર બતાવે અંતરનો એકમ મીટર પી બરાબર એમ વી એમ એટલે શું થાય કિલોગ્રામ અને વી એટલે મીટર પર સેકન્ડ બરાબર છે આ એમ એ સ્થાન સદિશ એનો એકમ છે પી એટલે એમ વી એમ એટલે દળ છે એટલે કિલોગ્રામ અને વી એટલે વેગ મીટર પર સેકન્ડ તો કોણીય વેગમાનનો એકમ થાય કિલોગ્રામ મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ બરાબર છે આ આપણને મળી ગયો કોણીય વેગમાનનો એકમ બરાબર એકમ મળી ગયો તો પારિમાણિક સૂત્ર મળે બરાબર તેનું પારિમાણિક સૂત્ર
m કિલોગ્રામ એટલે 1 l એનો સ્ક્વેર છે એટલે 2 અને સેકન્ડ ઉપર જાય એટલે માઈનસ 1 m1 l2 t 1 છે બરાબર કોણીય વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ છે તેનું પારિમાણિક સૂત્ર m1 l2 t 1 છે બરાબર અને છેલ્લી બાબત આપણે ધ્યાન રાખીશું કે કોણીય વેગમાનનું મૂલ્ય કોણીય વેગમાનનું મૂલ્ય એ સંદર્ભ બિંદુની પસંદગી સંદર્ભ બિંદુ એટલે ઉગમ બિંદુ પસંદગી પર આધાર રાખે છે બરાબર આ વાત થઈ ગઈ કોણીય વેગમાન એના વિશે તો બળની ચાક માત્રા અને કોણીનો વેગમાન એ બંને એક જ સરખી રીતે આપણે મેળવી શકીએ માત્ર અમુક સિમ્બોલ છે ડિફરન્સ બરાબર બાકી બધો કોન્સેપ્ટ તો એનો એ જ છે એટલે વ્યવસ્થિત કોણીય વેગમાન એટલે શું બરાબર એની બંને વ્યાખ્યાઓ સૂત્ર ઉપરથી વ્યાખ્યાઓ આકૃતિ અને એના માટેની છ બાબતો વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે કોણીય વેગમાન એના ઘટકો જોઈએ બરાબર છે નાનકડો એવો ટોપિક છે એ સાથે સાથે લઈ લઈએ હવે આપણે કોણીય વેગમાનના કાર્તેઝિયન ઘટકો જોઈએ બરાબર કોણીય વેગમાનના કાર્તેઝિયન ઘટકો બરાબર તો કોણીય વેગમાનની વ્યાખ્યા આપણે હમણાં જ જોઈ કોણીય વેગમાનની વ્યાખ્યા અનુસાર કોણીય વેગમાનની વ્યાખ્યા શું હતી તો કે સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P બરાબર R છે સ્થાન સદિશ છે અને P છે વેગમાન છે તો સ્થાન સદિશના ત્રણ ઘટકો આપણને મળે સદિશ R બરાબર x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ બરાબર સ્થાન સદિશના આપણને ત્રણ ઘટકો મળે એવી જ રીતે વેગમાનના પણ ત્રણ ઘટકો મળે વેગમાન p બરાબર p x i કેપ પ્લસ p y j કેપ પ્લસ p z k કેપ તો હવે આપણે શું કરવું છે કોણીય વેગમાન મેળવવું છે બરાબર તો નિશ્ચાયકની રીતે કોણીય વેગમાન મેળવીએ તો કોણીય વેગમાન સદિશ L બરાબર નિશ્ચાયક હવે તમને આવડે છે આ બંનેમાંથી જે કોમન હોય એ પહેલા લખી દઈએ તો બંનેમાં i j અને k કોમન છે તો પહેલી લાઈનમાં i j અને k બરાબર બીજી લાઈનમાં આપણે શું લખીશું તો કે i નો સહગુણક x છે એને i ની નીચે લખીએ તો આ x પછી j નો સહગુણક y છે તો એને j ની નીચે લખીએ તો y અને k નો સહગુણક z છે તો એને આપણે k ની નીચે લખીએ એટલે z એવી જ રીતે i નો સહગુણક px i ની નીચે લખીએ j નો સહગુણક py j ની નીચે લખીએ અને k નો સહગુણક pz એને આપણે ક્યાં લખીએ z ની નીચે બરાબર હવે નિશ્ચાયક કઈ રીતે સોલ્વ કરવાનો એ તો તમને ખબર છે આના બરાબર આપણે શું લખી શકીએ તો કે i હવે આ જે i ની વાત આપણે કરીએ છીએ તો i ની રો અને કોલમ એને આપણે ઢાંકી દેવાના પછી જે ચાર વધ્યા છે એનો આપણે શું કરવાનો ચોકડી ગુણાકાર તો y pz કૌંસમાં શું આવશે y pz - z py z py પછી માઈનસ વચ્ચે ફરજિયાત શું આવશે માઈનસ પછી જે તો જે વાળી કોલમ અને રો ને આપણે ઢાંકી દેવાની બરાબર તો વધુ શું x pz - z px કૌંસમાં શું આવશે x pz - z px અને ત્રીજું પદ કેવું આવશે પ્લસ આવશે પ્લસ k તો આ k વાળી લાઈન રો અને કોલમ ઢાંકી દો તો x py - y px x py માઇનસ y px બરાબર તો આ આપણને શું મળી ગયું કાર્ટેઝિયન ઘટકો બરાબર નિશ્ચાયકની રીતે આરામથી આને સોલ્વ કરી શકીએ આના બરાબર હું આમ પણ લખી શકું સદિશ l બરાબર lx i k પ્લસ ly j k પ્લસ lz k k બરાબર જ્યાં lx ly અને lz એ i j અને k અથવા તો x y અને z ના કાર્ટેઝિયન ઘટકો છે બરાબર અનુલક્ષીને
કોણીય વેગમાનના ઘટકો કહે છે જ્યાં આપણે લખી નાખીએ lx ly lx ly અને lz ને x y અને z ને અનુલક્ષીને કોણીય વેગમાનના ઘટકો કહે છે બરાબર છે lx ly lz અને x y અને z ને અનુલક્ષીને કોણીય વેગમાનના ઘટકો કહે છે કોણીય વેગમાનનો x ઘટક કયો lx i કેપ પછી y ઘટક કયો ly j કેપ અને z ઘટક કયો lz k કેપ બરાબર તો આ વાત થઈ ગઈ કોણીય વેગમાનના કાર્તેઝિયન ઘટકોની તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ પહેલો ટોપિક આપણે બળની ચાક માત્રા ભણ્યા બીજો કોણીય વેગમાન અને ત્રીજો આ કોણીય વેગમાનના કાર્તેઝિયન ઘટકો આ ત્રણે ત્રણ ટોપિક વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખો બહુ જ ઈઝી છે બરાબર નો ખબર પડે ત્યાં પૂછી લેજો નેક્સ્ટ ટાઈમ આપણે કોણીય વેગમાન અને બળની ચાક માત્રા એના વચ્ચેનો આપણે સંબંધ મેળવીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત